બોર ભાઠાની અસરગત શાળાના વિદ્યાર્થીઓને વારે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ શાળાના 350 થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ. બોર ભાઠાની પૂર્વ અસરગત શાળાના વિદ્યાર્થીઓની વારે ભરૂચ સક્રિય પત્રકાર સંઘે આવી શાળાના 350 થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. નબદા કાંઠા વિસ્તારમાં પૂરના પાણીએ વિનાશ વેર્યો છે, જેમાં કાંઠા વિસ્તારના ગામડા શાળાઓ પણ બાકાત નથી. શાળાઓમાં અગત્યના દસ્તાવેજ પણ પાણીમાં ખરાબ થયા છે. કાંઠા વિસ્તારની શાળાએ જતા વિદ્યાર્થીઓના પુસ્તકો સહિતનું ભણવાનું સાહિત્ય પણ પાણીમાં વહી ગયું અથવા ખરાબ થયું છે. આવા કપરા સમયમાં પત્રકારત્વની સાથે સાથે સામાજિક ક્ષેત્રે કાર્યરત જિલ્લાના પત્રકારોની સંસ્થા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ આવા કપરા સમયે કાંઠા વિસ્તારના ગામોના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા આગળ આવી હતી. કાદવ કિચડના ઢગથી ખડકાયેલા બોરભાઠા બેટની પ્રાથમિક શાળામાં ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ સાથે મળી સફાઈ અભિયાન હાથ ધરી અભ્યાસ કાર્ય શરૂ કરવા તૈયાર કર્યા બાદ શાળાના પ્રથમ દિવસે મદદરૂપ થવાના સુત્ય પ્રયાસો કર્યા હતા, જેના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા 12 વાટિકાથી ધોરણ 8 સુધીના 341 બાળકોને નોટબુક કંપાસ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના પગલે બાળકોના ચહેરા પર પૂરની યાતનાઓ ને ભૂલી ખુશી સવાઈ ગઈ હતી. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલે બાળકોને સાહસ વિના સિદ્ધિ ના હોવાની યુક્તિ વર્ણવતા આ કુદરતી આપત્તિથી આપણે વધુ મજબૂત થઈ બહાર આવતા હોવાનું કહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. શૈક્ષણિક કીટ્સ વિતરણ સમારોહ દરમિયાન અંકલેશ્વરના SDM પણ બાળકો માટે બિસ્કિટના પેકેટ સાથે આવતા બાળકોને શૈક્ષણિક કીટ તેમજ બિસ્કિટનું વિતરણ કાર્યક્રમ તેઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો તેમજ શાળાના આચાર્ય કિરણબેન પટેલ અને શિક્ષકો સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, JDSTV, ભરૂચ. ગરબા રસિકો માટે ખુશખબર, આવનાર નવલી નવરાત્રીને લઈને પ્રાંતિજ શહેરમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવેલ છે. અવનવી ગરબાની સ્ટાઇલ શીખડાવવામાં આવશે. મર્યાદિત સંખ્યા લેવાની છે, તેથી વહેલા તે પહેલા નામ નોંધાવવા માટે આજે જ સંપર્ક કરો. દીપ્તિબેન હાર્દિક ભાઈ બ્રહ્મભટ્ટ, નંબર છે 9376151607. થર્ડ છે સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્સ, બીજો માળ સાખરિયા બસ સ્ટેશન પાસે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.